नो मङ्गलां पढमं हवै मङ्गलं परं पूज्य पूज्यपाद वादिवेताल श्री शान्तिसुरेश्वरजीमहाराजद्वारा विरचित अने કેટલાક જગ્યાએ એ પણ સાંભળાય છે કે અરહદ મહાસ્તોત્ર જે છે તેનાથી પણ ઉદ્ધારિત સ્ત્રોત્ર છે શાંતિ છે મોટી શાંતિ બૃહદ શાંતિ વગેરે જે શાંતિની આપણે જે વાત કરી રહ્યા છીએ જેમાં શાંતિ પાઠ ક્યાં ક્યાં શાંતિ થાય છે એ શાંતિ પાઠની આની અંદર વાત ચાલે છે એ જ શાંતિ પાઠમાં આગળ આપણે જોયું કે ગ્રહ લોખપાલ નગર દેવતા ગામ દેવતા તે બધા જ પ્રશ્ન ન થના કારણે રાજાઓનો ભંડાર એ પરિપૂર્ણ થાય ને તે પરિપૂર્ણ થવાથી પ્રજાજનો પણ સુખી થાય સુખી રહે એટલે રાજા સુખી એટલે પ્રજા પણ સુખી એને ત્યાં પણ એ રાજાઓને કોષ અને કોષ્ટાગર થવાનું એની અંદર શાંતિપાઠની વાત કરી હતી હવે તેનાથી જ આગળ વધીને

ं चामोद प्रमोदकारिणः अस्मिंश्च भूमण्डला आयतन निवासी साधु साध्वी श्रावकश्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दौरमनस्य पहला शान्तिर्भवतु अंदर अूटा पाडि लेये ઓમકાર પ્રમાણે છે બીજ મંત્ર છે પુત્ર મિત્ર ભ્રતૃ કલત્ર સુહૃત સ્વજન સંબંધી બંધુવર્ગ બંધુવર્ગ સહિત નિત્ય ચમોદ આમોદ પ્રમોદ પ્રમોદકારી અસ્ન ચૂમંડલ આયતન નિવાસી સાધુ સાધ્વી શ્રાવકશ્રાવિકા રોગ ઉપસર્ગ વ્યાધી દુઃખ દુર્ભિક્ષ દોર મનુષ્ય ઉપશમનાય ભવતું આ પ્રમાણે એની અંદર આપણે છૂટા પડી શકે છે જેનો એક એકના અર્થ કરતા જઈએ તો આ પ્રમાણે અર્થ થાય કે પુત્ર મિત્ર ભ્રાતૃ અર્થાત ભાઈ कलत्र अर्थात पत्नी पची सुहृत એટલે હિતૈસ્વી સ્વજન સ્વજન એટલે સ્વજન સાથે સાથે ബന്ധુવર્ગ એટલે અહી બંધુ વર્ગ એટલે કે સગા સજન સંબંધી સંબંધી એટલે સગા થાય બંધુ વર્ગ એટલે વાહલા થાય સહિત નિત્ય સહિત એટલે સાથે નિત્યમ એટલે હંમેશા આમોદો પ્રમોદોકારી ન આનંદ કરનારા અસ્મિન એટલે કે આ ભૂમંડલ એટલે ભૂમંડલ આયતન એટલે સ્થાન નિવાસી એટલે નિવાસ કરનારા સાધુ સાધવી શ્રાવક અને શ્રાવિકાઓનું રોગ ઉપસર્ગ વ્યાધિ દુઃખ દુખેથી ભિક્ષા મળી શકાય તેવો એટલે દુષ્કાળ દોર મનુષ્ય એટલે વિષાદ ઉપસમન માટે શાંતિ ભવતું એટલે કે શાંતિ થાવ એને જ આપણે અન્વય પ્રમાણે કરીશું તો અન્વય કરીશું તો આ પ્રમાણે થશે કે ઓમ पुत्र मित्र भ्रातृ कलत्र सुहृत, स्वजन, बंधु वर्ग च आमोद प्रमोद अस्मिन् अस्मिन् च भूमण्डले आयतन निवासी साधु साध्वी, नाम रोग उपसर्ग व्याधि दुख दुर्भिक्ष शांति ही भवतु। अर्थ अर्थक કે પુત્ર મિત્ર એટલે પુત્ર થી પુત્રી પણ આપણે લઈ શકાય પુત્ર પુત્રી વધુ અંદર લઈ શકાય મિત્ર ભ્રાતૃ એટલે કે ભાઈ અધ્યારથી તેને ભાઈની સાથે સાથે એને બહેન પણ લઈ શકાય ભાઈ બહેન કલત્ર એટલે ભારિયા એટલે પત્ની સુહૃત એટલે હિતેય સ્વજન એટલે કે પોતાને જે જ્ઞાતિવાળા હોય તે સંબંધી એટલે સ્નેહ એટલે સ્નેહીજનો અને બંધુ વર્ગ એટલે સગા વહાલા જે હોય તેઓની સાથે નિત્યમ ચ આમોદ પ્રમોદકારી નો હંમેશા નિત્ય એટલે તેઓની સાથે હંમેશા આનંદ કરનારા આનંદ કરનારા થાવ અથવા સુખી સાથે બીજામાં કહે છે કે ભૂમંડલ આયતન નિવાસી અસ્મિનચ અને આ ભૂમંડલમાં આયતન નિવાસી પોતાના સ્થાનમાં રહેલા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓનું શ્રાવિકાઓના રોગ ઉપસર્ગ વ્યાધી દુઃખ दुष्कार याने विशाद दो रोमन विषाद ए विषाद विशाद ना उपसमन माटे शांति था अथवा उपसमन द्वारा शांति था भाई एक-एक करेने आपने विचार बाजेई ये सब प्रथम कि पुत्र मित्र भ्रातृ પુત્રનો અર્થ અહીં આત્મ જ થાય પોતાનાથી જે જે ઉત્પન્ન થયેલો હોય તે પુત્ર તરીકે કહેવાય છે આત્મ જ એને બીજો અર્થ કરીએ તો તેને તનય પણ કહેવાય સૂત કહેવાય દીકરો પણ થાય આ બધું એક શબ્દના અર્થ છે અહીં પુત્ર શબ્દથી માત્ર આપણે પુત્ર અને પુત્રી લેવાનું છે મિત્ર જેનો અર્થ કરીએ તો આ પ્રમાણે થાય કે જે સ્નેહ કરે તેને મિત્ર તરીકે કહેવાય એટલે સ્નેહ કરનાર હોય તે મિત્ર અથવા તો બીજી રીતે આપણે કહીએ જે સર્વ વાતોને જાણે તે મિત્ર જેને આપણે મિત્ર તરીકે પણ કહેવાય છે શાસ્ત્રકારે તેના જે અર્થ એક બીજો પણ કહે છે કે સહાર્થ એટલે સાથે ફરનારા જે હોય તેને પણ મિત્ર તરીકે કહેવાય છે ભજમાન સેવા કરનાર હોય સહજ અને કૃત્રિમ એવા ચાર પ્રકારે માનેલા છે

શૂન્યા સર્વ દરિદ્રતા આગળ આવ્યો ભાઈ ઉપલક્ષનથી એને બહેન પણ સમજવાનું હંમેશા દુઃખની સાથે જે ઉભો હોય તે ભાઈ તરીકે કહેવાય છે પછી કલત્ર છે શબ્દ છે જે મોહ પામાડે તે કલત્ર તરીકે કહેવાય સુહૃત શું સુંદર અર્થે લીધા છે અને હૃત એટલે હૃદય થાય એટલે સુંદર હૃદયવાળા જે હોય તે સુહૃત તરીકે કહેવાય છે અથવા જે જે હિતને જ ઈચ્છનારા હોય તે સુહૃત તરીકે કહેવાય છે એટલે જેનું હૃદય સારું છે તે સુહૃત અથવા તો સદા જે હિતની જ કામના કરનારા હોય તે સુહૃત તરીકે કહેવાય અર્થાત એના માટે પણ કહ્યું છે કે જે મનુષ્ય હિતૈષી એવા સુહૃતોની વાત સાંભળે સાંભળતો નથી તેની સામે વિપત્તિ આવે છે તે મનુષ્ય શત્રુઓને એ આનંદ આપનારો થાય છે સ્વજન એટલે જ્ઞાતિજન તરીકે કહેવાય છે કે પોતાનો જે માનસ હોય તેને સ્વજન તરીકે કહેવાય પોતાનો જે માનસ તે સ્વજન તરીકે કહેવાય અને એમાં પણ અમર કોષમાં પણ એનો અર્થિજન પણ લીધેલો છે એવું અર્થ પણ આપેલા છે એટલે સુંદર એટલે હૃદય એટલે સુંદર હૃદય વાળો જે હોય તે શ્રુત

આગળ પછી છે સંબંધી 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 જેનો અર્થ સંબંધી થાય પુત્ર થાય ભાઈ થાય બહેન થાય વગેરે જે જે એક પક્ષ વાળા બીજા પક્ષ વાળા એટલે સસુર પક્ષ વાળા સસરા પક્ષ વાળા આ બધા થઈને એ બધા જ તે સંબંધ ની અંદર આવી જાય બંધુ વર્ગા એટલે સગાવાલા જે પોતાના ગોત્રમાં આવતો હોય તે બધા જ એ જવાય છે અહી બંધુ નો જે વર્ગ તેને બંધુ વર્ગ તરીકે કહેવાય છે એટલે પોતાના ગોત્રની આવનારા જે 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 હોય તે બધા જ એ બંધુ તરીકે કે ભાઈ બંધુ વર્ગ તરીકે કહેવાય છે તેવો ન શું થાય તેવો હંમેશા આમોદ प्रमोद કરનારા થાવ આમોદ प्रमोद એટલે કે આનંદ જ થાય આજ આનંદનો જ એક વિશેષ એ અર્થ છે આમો આનંદ આમોદ प्रमोद એટલે આનંદ જ થાય આનંદ અથવા સુખી જો આપણે એને છૂટા છૂટા અર્થ જોઈએ તો આ પ્રમાણે થાય કે સુખીનો જે ભાવ તેને સોખ્ય તરીકે કહેવાય અને એના જ શબ્દાર્થ તરીકે આપણે જોઈએ તો પ્રિય મોદ પ્રમોદ આનંદ એવો એનો અર્થ થઈ શકે છે અને સુખ એટલે શું તો ઈષ્ટના દર્શનથી થતો જે સુખ તેને પ્રિય તરીકે કહેવાય ઈષ્ટ એટલે ઈચ્છિત જે પોતાની ઈચ્છિત હોય જે પોતા પોતે ઈચ્છનારા હોય પોતાના માટે પોતાને ગમતું હોય તે ઈષ્ટ કહેવાય અને ઈષ્ટના એટલે ઈષ્ટના દર્શનથી થતો જે સુખ તે પ્રિય અને તેના લાભથી અર્થાત ઈષ્ટના લાભથી થતો જે સુખ તેને મોદ તરીકે કહેવાય અને ઈષ્ટના અનુભવથી થતો જે સુખ તે પ્રમોદ તરીકે કહેવાય છે અને આ બધા જ સુખોનું એક સામાન્ય નામ પ્રિય મોદ પ્રમોદ આ બધા જ એક સામાન્ય નામ જેને તેને પ્રમો આનંદ તરીકે કહેવાય છે એટલે અહીં અમોદ પ્રમોદ જે છે એનો અર્થ આનંદ કરવાનો છે આનંદ અથવા તો સુખી आनंद प्रमोद करना था अथवा तो सुखी हमेशा क्या शांति पाठ में पुत्र सुखी थाय मित्र सुखी थाय भातृ सुखी भाई सुखी थाय पत्नी सुखी थै स्वजन हितैषी सुखी थाय स्वजन सुखी थाय सगाला सुखी थाय બધા જ હંમેશા સુખી થાય એ શાંતિનો અહીં પાઠ છે આટલો જ કે નહી પણ ઉપશમન વાળો એ શાંતિ થાવ સેના ઉપશમન દ્વારા તો રોગના ઉપશમન થી શાંતિ થાય ઉપસર્ગ ના ઉપશમન થી શાંતિ થાવ व्याधि न उपशमन थी शांति था दुख न उपशमन थी शांति था दुष्कार न उपशमन थी शांति था बेमनस जेने दूर मनुष्य जेने के भाई ये बात बेमनस न उपशांति उपशमन थी ये शांति था कोने भी से तो ये जो वस्तु कहे चाहिए कि कोना आवधु कि साधु साध्वी श्रावक श्राविका नाम

ભૂમંડલ એટલે શું તો ભૂમંડલની અંદર આપણે અર્થ કરીશું જ્યારે સ્નાત્ર આદિ વિધિ કરતી વખતે એમની જે મર્યાદા જે જગ્યા હોય એટલે સ્નાત્ર વિધિ કરતી વખતે જે મર્યાદામાં રહેલું જે જગ્યા આજુબાજુની જે જગ્યા હોય તેને ભૂમંડલ કહેવામાં આવે છે એટલે ભૂ અને મંડલ ભૂ શબ્દનો નો અર્થ થાય અનુષ્ઠાનની જે ભૂમિ છે એને એ ભૂમિનો જે મધ્ય ભાગ તે ભૂ તેના રહીને આજુબાજુની જે જગ્યા મંડલાકારની જે જગ્યા તે ભૂમંડલ તરીકે કહેવાય છે એટલે આસપાસની જે જગ્યા હોય તે ભૂમંડલ યંત્રતંત્ર વિધિની અંદર પણ એક પ્રકારે બતાવ્યા છે છેલ્લું અંતિમ જે વર્તુલ તરીકે કહે છે ભૂપુર તરીકે પણ કહેવાય છે એ ભૂપુર તરીકે પણ એને કહે છે એવા ભૂમંડલને વિશે સાથે આયતન નિવાસી આયતન એટલે સ્થાન થાય અને તે સ્થાનમાં નિવાસ કરનાર એટલે જે સ્થાન હોય તેને આયતન તરીકે કહેવાય છે એટલે બેસવાનું જે સ્થાન તે આયતન છે અને એવા ભૂમંડલમાં કોણ કોણ રહે છે તો સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા

થી સંપન્ન હોય અને જ્યાં ઘણા સાધર્મિકો રહેતા હોય અથવા એકત્ર થયેલા હોય તે સ્થાન પણ આયતન તરીકે કહેવાય એવા આયતનમાં નિવાસ કરનારાનો નો નિવાસ કરનાર એવા સાધુ સાધવી શ્રાવક શ્રાવિકાઓનો જે છે તે રોગ ઉપસર્ગ વ્યાધિ દુઃખ દુર્ભિક એટલે દુષ્કાળ બે રોગ કોને કહેવાય તો રોગ નો અર્થ આની અંદર રોગ ઉપસર્ગ વ્યાધિ દુઃખ દુર્ભિક્ષ દૌર મનુષ્ય આ છે તો રોગ કોને કહેવાય છે તો રોગ એટલે થાય કે જેનાથી પીડા થાય તે રોગ એ માનસિક હોય કે શારીરિક હોય જેનાથી જીવ પીડાતો હોય તે રોગ તરીકે છે અથવા તો જેમાંથી સ્વસ્થનો ભંગ થાય તે રોગ તરીકે કહેવાય છે આયુર્વેદ શાસ્ત્રમાં પણ રોગની વ્યાખ્યા કરતા કીધું છે કે દોષોની વિષમતા તે રોગ એ દોષોની સમાનતા સમતા તે અરોગ તરીકે છે અને રોગ એ દુખને આપનારું છે માટે તેવા પ્રકારનો જે શાસ્ત્રના ભંગ માટે ત્યાં એ ભાઈ વપરાયેલો છે કે રોગસ્તુ દોષ વૈષમ્યમ દોષો સામ્ય દોષો સામ્યગતા રોગા દુઃખશ દાતારો જર પ્રભૂતયો અર્થાત કે રોગ એ દોષનો જે વિષમતા દોષ એટલે કે એની અંદર શરીરની અંદર રહેલા ત્રણ પ્રકારનો જે છે પિત વાત અને કફ એની જો સમતા હોય સમાન ભાગે રહેલો હોય તો શરીર સ્વાસ્થ્ય વ્યવસ્થિત હોય પણ આ જ ત્રણની અંદર જો વિષમતા હોય તો તે શરીર બગડે એટલે રોગી થાય માટે જ આયુર્વેદ શાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે કે રોગની એટલે દોષની ક્ષમતા તે અગ અને દોષની વિષમતા તે રોગ તરીકે કહેવાય અને રોગ એ દુખને આપનારું છે અને અહીં રોગ થી કયા લેવાનો છે તો સાથે જ બતાવે છે કે જર વગેરે એટલે જર એટલે કે તાવ વગેરે જે છે એ તાવ વગેરે જે છે તેઓને એ રોગ તરીકે કહેવાય છે ઉપસર્ગ ઉપસર્ગ જે છે એ દેવતા ઉપદ્રવ એ ઉપદ્રવ ને જ ઉપસર્ગ તરીકે કહેવાય વ્યાધિ જેનાથી વિવિધ પ્રકારનો આધિઓ ઉત્પન્ન થાય તે વ્યાધિ આધી એટલે આધી એટલે માનસિક પીડા એટલે જેનાથી વિવિધ પ્રકારનો માનસિક પીડાઓ ઉત્પન્ન થાય તે વ્યાધિ તરીકે છે એ પણ રોગનો પર્યાય શબ્દ છે છતાં પણ જે દીર્ઘ કાલ માટે થનારાનો જે રોગ હોય તેના માટે આ વપરાયેલો છે એટલે વેધી એટલે શું તો એક જગ્યાએ આવું પણ લખેલો છે કે ઘણા કાળથી થયેલો કરનારો જે હોય જે રોગ છે તે વેધી છે જેમ કે કુષ્ઠ આદિ રોગો છે દુઃખ દુઃખ એટલે કષ્ટ થાય વેથા થાય આફત છે મુશ્કેલ છે એવું જે છે એ તે તે નામથી તે તે દુઃખને પર્યાય વાંચી આ દુઃખના પર્યાય વાંચીઓ છે તેના એવા ત્રણ ભેદ છે દુઃખના ત્રણ ભેદ એ ત્રણ પ્રકારના દુઃખ હોઈ શકે છે એક આધ્યાત્મિક સેકન્ડ

વગેરે જે છે તેઓથી થતા જે દુઃખ તે આધિભૌતિક તરીકે કહેવાય છે અને જે યક્ષ રાક્ષસ ગ્રહ વગેરેથી થતા જે દુઃખ તે આધિદૈવિક તરીકે કહેવાય છે આમ દુઃખના ત્રણ પ્રકાર દુર્ભિક્ષ દુઃખેથી જ્યાં ભિક્ષા મળી શકે તેને દુર્ભિક્ષ તરીકે કહેવાય અર્થાત દુષ્કાળ જે દુષ્કાળ છે તે દુર્ભિક્ષ તરીકે છે એટલે ખેદ ગ્લાની દુખી મનનો જે ભાવ તે દોર મનુષ્ય છે આ બધા આ બધાનો ઉપશમનાય એ ઉપશમન માટે અથવા તો ઉપશમન દ્વારા એનું શાંત થવું એટલે કે ઉપશમન એટલે શાંત થવું અને તેઓના જે શાંતિ થતા એ ઉપશમન એ શાંતિ શાંતિ થાવ શાંતિ એટલે શાંતિ એટલે અરિષ્ટનો ઉપશમન રૂપ શાંતિ જે ઈષ્ટ નથી ખરાબ વસ્તુનો ઉપશમન તે અહીં શાંતિ છે અથવા તો કસાઈના ઉદયને ઉદય સ્વરૂપ જે ઉપશમન છે તેવા એના ઉપશમન રૂપ એવા શાંતિ થાવ હા બોલો પ્રજ્ઞાબેન શું પ્રશ્ન છે આ દુર્ભિક્ષ અને દોરમનનો અર્થ શું કર્યો સર દુર્ભિક્ષ એટલે દુષ્કાળ દુખે થી જ્યાં ભિક્ષા મળે દુખે થી જ્યાં ખાવા મળે ખાવા પદાર્થ જે છે તે દુર્ભિક્ષ તરીકે છે દોરમન એટલે ગ્લાની ભાવ મનની જે દુખી ભાવ દુખી મનનો જે ભાવ તે દૂર મનુષ્ય છે તેઓની માટે એ શાંતિ થાવ શાંતિની એની અંદર વાત કરી આગળની ગાથામાં એનાથી પણ હજી શાંતિ પાઠ ચાલુ છે

वृद्धि मंगल्योत्सवा सदा प्रदुर्भूता पापा शाम दुरीता स्वाहा ओम तुष्टि पुष्टि અર્થાત તુષ્ટિ થાવ દરેકમાં ભવંતુ આપણે શબ્દ આપણે લેવાનું છે તુષ્ટિ તુષ્ટિ થાવ પુષ્ટિ પુષ્ટિ થાવ વૃદ્ધિભવતું વૃદ્ધિ થાવ વૃદ્ધિભવતું વૃદ્ધિ થાવ માંગલ્યત્સવા એટલે કે મંગળની જે છે એ મંગળની પ્રાપ્તિ થાવ એને हमेशा केवा के के था सदा प्रादुर्भूतानी એટલે કે મંગળની એટલે કે મંગલ્ય કામનાની જે ઉત્સવ છે એવા મંગલ્ય સ્વરૂપ ઉત્સવની એ ઉત્સવ થાવ અથવા પ્રાપ્તિ થાવ સદા હંમેશા પ્રાદુરભુતાની ઉત્પન્ન થેલા પાપાની પાપો શમ્યントુ શાંત થતાની એવા પાપકર્મો અથવા ભય એની અંદર ભય લેવાનો છે ભય શત્રવહ એટલે શત્રુઓ પરાંગમુખા વિમુખ ભવંતુ થાવ સ્વાહા એ અર્થે છે એટલે એનો આપણે અર્થ કરીશું તમને સદા તુષ્ટિ થાવ પુષ્ટિ થાવ વૃદ્ધિ થાવ વૃદ્ધિ વૃદ્ધિ મળે વૃદ્ધિ મેળો મંગલ્યની પ્રાપ્તિ થાવ તમારું નિરંતર અભ્યુદય થાવ પાપો શાંત થાવ પાપ કર્મો નાશ પામો ભયો શાંતિ થાવ શાંત થાવ તેમજ શત્રુઓ વિમુખ થાવ આનો જ આપણે કરીશું અનુભવે ओम तुष्टि पुष्टि रुद्धि बुद्धि मांगल्य सबा सदा भवन सदा भवन्तु पादुर्भूतानि पापानि दुरितानि शम्यंतु सत्रवह परंग मुखा भवन्तु स्वाहा अर्थात ओम अध्यार्थी तमने लेसु कि तमने तुष्टि था पुष्टि था वृद्धि मड़ो विवृद्धि मड़ो માંગલ્યનો ઉત્સવ એટલે કે માંગલ્યો પ્રાપ્તિ થાવ ક્યારે તો સદા એટલે સદા પહેલા જ લઈ લઈશું તમને સદા તુષ્ટિ થાવ પુષ્ટિ વૃદ્ધિ મળો વૃદ્ધિ મળો માગલ્યની પ્રાપ્તિ થાવ તેમજ ઉત્પન્ન થયેલા એવા તમારે ઉત્પન્ન થયેલા પાપ કર્મો નાશ પામો ભય શાંતિ થાવ તેમજ શત્રુઓ એ પરાંગ મુખવાડા અર્થાત બીમુખવાડા થા એક એક કરીને એની અંદર છે કે તુષ્ટિ પુષ્ટિ રુદ્ધિ બુદ્ધિ મંગલ્ય આ જે છે તેનો વિશેષ અર્થ આપણે નેક્સ્ટ ક્લાસ એ જોશું નમ નમ પ્રણામ પ્રણામ સર પ્રણામ 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 ગુરુજી પ્રણામ